ચૂંટણી આવે એટલે નેતાઓ જનતાની સાથે સાથે ભગવાનના શરણે પણ જાય છે અને હાલ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે જ્યારે ચૈત્ર માસમાં યોજાતી માતાજીની જાત્રામાં પણ જાય છે આ નેતાઓ. નેતાઓ ભુવાઓના શરણે જતા આ દ્રશ્યો તાજેતરના જ છે. મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ પણ ભુવાજીના શરણે ગયા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મહેસાણાની શ્રીપાલ સોસાયટીમાં માતાજીની રમેલમાં હાજરી આપી હતી અને ભુવાજી પર પુષ્પવર્ષા કરી તેઓના આશીર્વાદ પણ લીધા હતા. માત્ર હરિભાઈ જ નહીં પરંતુ આ પહેલા મહેસાણા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર પણ ભુવાજીના શરણે પહોંચ્યા હતા. ભુવાજીને ફૂલહાર પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા. ઋત્વિક મકવાણાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. મૂળી તાલુકાના લીંબલી ગામે યોજાયેલી શેખવાપીર દાદાના પુણ્યતિથિ મહોત્સવમાં ઋત્વિક મકવાણા જોવા મળ્યા. ઋત્વિક મકવાણા હાથમાં સાંકળ જોવા મળી હતી તો મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભુવાજીના શરણે જતા દ્રશ્યો પણ સામે આવ્યા. સતીધામ દેવીપુરા ગામે જાતરમાં હાજરી આપી ધૂણતા ધૂણતા ભુવાજીએ કરી જીતની ભવિષ્યવાણી. આગળ વધીએ અન્ય સમાચારો તરફ. તો આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જ્યારે રાજ્યમાં 3 દિવસ તાપમાન યથાવત રહેશે તો 3 દિવસ બાદ ફરી તાપમાનમાં વધારો થશે. તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધશે તો ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે. अगले 7 दिन तक ड्राई मौसम की संभावनाएं हैं. जो पिछले 24 घंटा में रिपोर्ट हुआ है वो ड्राई वेदर ही था और जो हवा का दिशा था उत्तर पश्चिम था और अधिकतम तापमान जो रिकॉर्ड हुआ है वो 3 स्टेशन में हुआ है. अहमदाबाद, अमरेली एंड कांद्रा स्टेशन जो कि 39 डिग्री सेंटीग्रेड था और गांधीनगर में 38.6 डिग्री सेंटीग्रेड रिपोर्ट हुआ है. अभी जो तापमान है वो अगले 3 दिन तक 9 लाख चेंज में रहने का संभावना है और उसके अगले 4 दिन 2 to 3 डिग्री ग्रेजुअल राइज होने का संभावना है. और जो अहमदाबाद की और आसपास क्षेत्र के जो तापमान है अधिकतम तापमान 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. बनासकांठा में आवेला वावना ढीमा गांव में ભમરાઓનો આતંક સામે આવ્યો છે. શોભાયાત્રામાં ભમરા આવી જતા અફરાતફરી મચી 85 થી વધુ લોકોને ભમરાઓએ ડંક માર્યા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દ્રશ્યો પણ સામે આવ્યા હતા. વાવના ઢીમા ગામે ભમરાઓનો આતંક સામે આવ્યો. શોભાયાત્રામાં ભમરાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને જેના કારણે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાતા હાલ તેઓની તબિયત સુધારા પર છે. બનાસકાંઠાથી આ દ્રશ્યો સામે આવ્યા. વાવના ઢીમા ગામે ભમરાઓનો આતંક સામે આવ્યો. શોભાયાત્રામાં ભમરાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન ઉપર સંવાદદાતા કિશોર અહીંયા જોડાઈ ચુક્યા છે. કિશોર, વધુ માહિતી શું છે? કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા? ચોક્કસ. એટલી ભીમાના માર્કેટ યાર્ડ નજીક ગોગ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને એક શોભાયાત્રા યોજાઈ હતી. તે દરમિયાન અચાનક જ ભમરાઓએ આતંક મચાવ્યો હતો અને ભમરાઓએ આતંક મચાવતા અફરાતફરી મચી ગઈ હતી. અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં જે લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા તેમાં 50 થી વધુ લોકોને ભમરાઓએ ડંક માર્યા હતા અને તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે થરાદની રેફરલ હોસ્પિટલ તેમજ થરાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અત્યારે 50 થી વધુ લોકોની સારવાર ચાલી રહી છે. હેત્રી, આભાર કિશોર માહિતી બદલ. કેસર કેરીના ગઢ ગણાતા એવા ગીરમાં કપાઈ રહ્યા છે આંબા. ખેડૂતોને ઓછું ઉત્પાદન મળતા આંબા પર હવે કરવત ફેરવી છે. સામાન્ય રીતે ઉનાળો આવતા આંબા ઉપર લટકતી કેરીઓ જોઈને ખેડૂતો અને કેરી રસિયાઓ ખુશખુશાલ થઈ જતા હોય છે. પરંતુ ગીર સોમનાથ જિલ્લાની આંબાવાડીઓમાં જે દ્રશ્યો સામે આવ્યા છે તે ઘણા ચિંતાજનક છે. ગીરની શાન ગણાતી કેસર કેરીના બગીચાઓ નષ્ટ થઈ રહ્યા છે. આંબાને પોતાના બાળકની જેમ ઉછેરીને મોટા કર્યા બાદ યોગ્ય ઉત્પાદન ન થતા મજબૂર બનેલા ખેડૂતો આંબા કાપી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આવક કરતા ખર્ચ વધી જતા કેસર કેરીના ખેડૂતો કરજદાર બન્યા છે. તો કેટલાક ખેડૂતો નવસર્જન માટે જૂના આંબા કાપી રહ્યા છે.
આંબારા વૃક્ષો તારાલા ગીરના સુરવા ધાવા હળમતિયા વાડલા સહિતના ગામોમાં પણ કપાઈ રહ્યા છે. ગત વર્ષે આંકોલવાડી ગીર ગામે 20 વીઘાના આંબાના બગીચામાં 300થી વધુ આંબાના વૃક્ષોનું કટિંગ કરવામાં આવ્યું હતું. ખેડૂતો કહે છે કે વૃક્ષો પર કરવત ચલાવવા એ અમારું કાળજું કંભાવી નાખે છે, પરંતુ ના છૂટકે આવું અમારે કરવું પડે છે. છેલ્લા 5 વર્ષથી આંબાના બગીચાઓમાં ખર્ચ સામે નુકસાનની વેઠવી પડી રહી છે, માટે આંબાના વૃક્ષો કાપી અન્ય પાક તરફ તેઓ વળી રહ્યા છે. આ 2-3 વર્ષથી બહુ ખેડૂત બગીચા કાપે છે, ખેડૂતોને ઉત્પાદન મળતું નથી ને જમીન પેક થઈ જવાના હિસાબે બીજું કોઈ વાવેતર કરતા નથી. એના હિસાબે બગીચાથી હારીને ખેડૂત કટિંગ કરવાનું ચાલુ રાખે છે. એમાં 15 વર્ષ થયા તો કોઈને આવતું જ નહીં બગીચામાં, એટલે હારી જમીન હતી એમાં 30 વીઘાનો બગીચો જનરલ કાપી જ નાખ્યો જમીનમાંથી. અત્યારે એમાં મગ અડદ વાવ્યા છે અને શેરડી વાવી, અને એક બગીચો અત્યારે નવીનીકરણ હાલે છે 12-13 વીઘાનો, એટલે એમાં એ તો 80 વર્ષના દાડવા. બગીચો 17 વીઘાનો બગીચો કપાઈ રહ્યું, કટિંગ થઈ રહ્યું છે. આ બગીચાનું કટિંગ કરીને એમાં ખુલ્લી ખેતીનું ઉત્પાદન લેશું, જેથી કરીને વળતર મળી રહે, સારા ભાવ મળે તો ખુલ્લા વળતર મળી રહે છે. છેલ્લા 5-6 વર્ષથી કટિંગનું પ્રમાણ વધારે વધ્યું છે. છેલ્લા લગભગ દર વર્ષે 200-300 વીઘા બગીચાનું કટિંગ થતું હશે. આખરે ગુજરાતે કરી બતાવ્યું એવી મોબાઈલ વાન બનાવી જ દેશના કોઈ પણ ખૂણામાં જઈને વીજળી વગર જ પાણીના શુદ્ધિકરણનું કામ કરી શકશે. ભાવનગરમાં આવેલી અને ગુજરાતની એકમાત્ર સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પાણીને શુદ્ધ કરવા અદ્યતન ટેકનોલોજી વિકસાવાઈ છે, જે માત્ર 12 પૈસા પ્રતિ લીટરના ખર્ચે ખારા અથવા ભામરા પાણીમાંથી પીવાલાયક શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવે છે. આ ટેકનોલોજી દ્વારા કુદરતી આફત સમયે વીજળી ન હોય ત્યારે પણ લોકોનું પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ ભારત દેશની અગ્રણી સંસ્થાઓ પૈકીની એક છે, જે સંશોધન કરીને નવી નવી ટેકનોલોજીઓ વિકસિત કરવા માટે ઘણી જાણીતી છે. ખારું પાણી છે, ભામરું પાણી છે, એના પીવાલાયક પાણી માં કન્વર્ટ કરવા માટે આ વાનને ડિઝાઇન કરવામાં આવેલી છે. અને આ વાન જે છે અમે નેચરલ ડિઝાસ્ટર એટલે કે કુદરતી આપદા પ્રબંધન માટે ડિઝાઇન કરી છે. ઇટ્સ મોબાઇલ ડિસેલિનેશન વેન, જો કે આપદા જૈસી સ્થિતિ હોતી હૈ, અર્થક્વેક હોતા હૈ, યા અકાલ જૈસી સ્થિતિ પૂરે દેશમાં જબ ભી જહાં ભી પેદા હોતી હૈ, ઉસ સમય આપદા કે સ્થિતિ પે જાકે ઉસ ક્ષેત્ર મેં જાકે ચાહે વો કહીં પે ભી હો વહાં પે જાને કી ક્ષમતા યે વાહન રખતા હૈ. ઓર વે કિસી ભી નેચરલ ક્લાઇમેટી મેં પૂરે દેશ મેં કહીં ભી જા કરકે ખારા પાણી હો, ગંદા પાણી હો, દૂષિત પાણી હો, ઉસે તત્કાલ બિના ઇલેક્ટ્રિસિટી સે, બિના કિસી એક્સટર્નલ ઇલેક્ટ્રિસિટી સે વો પેયજલ ઉપલબ્ધ કરા સકતી હૈ. વલસાડ અમરગામની હદ પાસે આવેલું મહારાષ્ટ્રનું દહાણુ ગામ કે જ્યાં દરિયાની ભરતી સમય કિનારા નજીક 2 ડોલ્ફિન માછલીઓ આવી હતી. દરિયામાં ઓટ આવ્યા બાદ બંને માછલીઓ પથ્થરમાં જ અટવાઈ ગઈ હતી. સ્થાનિકોએ પથ્થરમાં ફસાયેલી ડોલ્ફિનને બહાર કાઢી ફરી દરિયામાં છોડી હતી. અગાઉ પણ વલસાડના તિથલ સુધીના દરિયા કિનારે અનેક વખત ડોલ્ફિન માછલીઓ જોવા મળી છે. આ વખતે એક સાથે 2 ડોલ્ફિન માછલીઓ દેખાતા લોકો દરિયા કિનારે ઉમટી પડ્યા હતા. આ દ્રશ્યો જ ઘણા સુંદર હતા. આ ડોલ્ફિનોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો દરિયાકાંઠે પહોંચ્યા હતા. દહાણુના દરિયાકાંઠે 2 ડોલ્ફિન ફસાઈ હતી, જેને માછીમારો દ્વારા મુક્ત કરવામાં આવી. પથ્થરોમાં તે ફસાઈ હતી અને ઓટ આવ્યા બાદ આ બંને ડોલ્ફિનને મુક્ત કરવામાં આવે છે. સ્થાનિકોએ આ બંને ડોલ્ફિનનું રેસ્ક્યુ કર્યું, તેઓને દરિયામાં છોડી મૂકી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ તે પહેલા નજર કરીશું Top 3 ખબરો પર. સુરતમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું આજે પણ સર્ચ ઓપરેશન. 24 કલાકમાં દયા નાયકની ટીમ કરી હથિયારની શોધ, એક પિસ્તોલ અને મેગઝીન ડ્રમ. વાપીમાં આપ નેતાનો પ્લાન, ભાજપ અગ્રણીના ઘરે પડાવી ધાડ, પ્લાન થયો નિષ્ફળ. પકડાયા કુલ 9 આરોપીઓ, દાહોદની ધાડપાડુ ગેંગનો ખુલ્યો ગુનાહિત ઇતિહાસ. કચ્છ ભુજના કુકમા ગામે સામૂહિક આપઘાતથી અરેરાટી માતાએ 2 સંતાનો સાથે ટૂંકાવ્યું જીવન, આપઘાતનું કારણ હજી અકબાર. વિસ્તારોમાં તાપમાન ઘટ્યું છે, જેમાં કેટલાક સેન્ટર ઉપર તાપમાન સામાન્ય કરતા પણ નીચું નોંધાયું છે. આને વાલી આગલે 5 દિન તક શુષ્ક મોસમ ઉમીદ હૈ, ઓર તાપમાન મેં આગલે 3 દિન તક નો લાર્જ ચેન્જ હૈ,
एंड लेकिन उसके बाद चार दिन बढ़ने का उम्मीद है 2-3 डिग्री सेंटीग्रेड। આગામી 3 દિવસ સુધી ગરમીમાંથી રાહત મળશે, પરંતુ ત્યારબાદ ગરમીનો પારો ફરી ઉચકાવાની સંભાવના છે. એટલે કહી શકાય કે 2-3 દિવસ ગરમીમાંથી છુટકારો મળ્યા બાદ ફરી ભીષણ ગરમી સહન કરવાનો વારો આવી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, પરંતુ ડાંગનો નજારો જરા જુદો છે. ડાંગના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો. વહેલી સવારે આહવા ખાતે વરસાદી ઝાપટું પડતા બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી. એક તરફ હવામાન વિભાગે અંગદ ઝાડતી ગરમીની આગાહી કરી છે, તો બીજી તરફ ડાંગથી વરસાદના દ્રશ્યો સામે આવ્યા. ભીષણ ગરમી વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો. વહેલી સવારે જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વરસાદી ઝાપટું પડ્યું. કમોસમી વરસાદના કારણે બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાતાવરણમાં અચાનક આવેલા પલટા બાદ વરસાદ ખાબકતા ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. લોકશાહીની સુરત જોવી હોય તો સુરતનો ઘટનાક્રમ જોવો પડે. પહેલા કુંભાણીનું ફોર્મ રદ થવું અને પછી અપક્ષ અને નાના પક્ષના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવા અને મુકેશ દલાલને બિનહરીફ જાહેર થવા સુધીનો રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામાનો હવે અંત આવ્યો છે અને સુરતના મતદારોને જાણે કે મતદાનના અધિકારથી વંચિત રહેવાનો વારો આવ્યો. ચૂંટણી હજુ ચાલુ છે, ચૂંટણી હજુ બાકી છે, જંગ હવે જારી છે. જ્યાં સુધી એક છેલ્લો પણ સૈનિક બાકી રહે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે અને આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે ચૂંટણી લડવા ટેવાયેલા છે તે જ રીતે આપણે ચૂંટણી લડવાની છે. પણ કઈ કચાશ નહીં રહી, કઈ અઢી વિશ્વાસ નહીં રહી. દુશ્મન નાનો હોય કે દુશ્મન મોટો હોય, દુશ્મન એ દુશ્મન છે, એને આપણે કચડી નાખવાનો છે. હજુ તો 2 દિવસ પહેલા જ મુકેશ દલાલે ઓલપાડમાં આયોજિત એક સભામાં ધારદાર ભાષણ આપ્યું હતું. ચૂંટણી લડવાની અને જીતવાની વાત કરી હતી, પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે ટેવાયેલી છે તે રીતે પણ આજે તો તેઓ વગર ચૂંટણીએ જીતી ગયા અને જીતનો જશ્ન મનાવી રહ્યા છે. સુરતના ભાજપના લોકસભાના ઉમેદવાર બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધી અને સમાચારો તરફ, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કર્યા. બાદમાં તેઓએ બીએપીએસ મંદિરમાં પણ દર્શન કરવા પહોંચ્યા હતા. સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં સંતો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં તેઓ હનુમાન દાદાની આરતી ઉતારી પૂજાનો લાભ લીધો. બીએપીએસ મંદિરમાં પણ મુખ્યમંત્રી દ્વારા દર્શન કરવામાં આવ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાળંગપુરમાં હનુમાન દાદાના દર્શન કર્યા અને આરતી પણ ઉતારી. કષ્ટભંજન હનુમાન દાદાની તેઓએ આરતી ઉતારી. સુરતમાં ભાજપની જીત પર બોલ્યા રાજનાથસિંહ. રાજનાથસિંહના કોંગ્રેસ ઉપર આરોપ સામે આવ્યા. વિપક્ષ જનતાની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરે છે. કોંગ્રેસ કહે છે લોકતંત્ર ખતરામાં છે, ભાજપનો ઉમેદવાર જીતે તો લોકતંત્ર ખતરામાં, જો વિરોધ પક્ષનો ઉમેદવાર જીત્યો હોત તો શું. भारतीय जनता पार्टी के जीतने का सिलसिला प्रारंभ हो गया है और कांग्रेस के लोग और दूसरी राजनीतिक पार्टियां कह रही हैं यह लोकतंत्र के लिए खतरा है. मैं यह पूछना चाहता हूं कांग्रेस के दोस्तों को, कहना चाहता हूं विरोध पक्ष के लोगों को, कहना चाहता हूं जनता की आंखों में धूल झोंक कर राजनीति मत करो, जनता की आंखों में आंख मिलाकर राजनीति करो. हिम्मत है आपकी भी, हुकूमत की कई बार सांसद निर्विरोध चुने गए, आपके सांसद यदि निर्विरोध जीत जाए तो लोकतंत्र मजबूत हो गया और हमारा एक सांसद निर्विरोध जीत गया तो लोकतंत्र कमजोर हो गया. और इसी उत्तर प्रदेश में मैं याद दिलाना चाहता हूं
2012 में कन्नौज का बाई इलेक्शन था, उपचुनाव था, डिंपल यादव उस समय निर्विरोध जीती। उस समय कांग्रेस सपा बसपा के लोगों को लोकतंत्र के ऊपर खतरा दिखाई नहीं दिया था। कहां ले जाना चाहते हैं लोग इस देश में, मैं बार बार कहता हूं, राजनीति करनी है तो जनता की आंख में धूल झोंक के राजनीति मत करो, जनता की नजरों से नजर मिलाकर राजनीति करो, यह हमारा कर्म। तमाशा बना दिया है इन लोगों ने, केवल जनता को गुमराह करके ये समर्थन हासिल करना चाहते हैं। ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। રખડતા ઢોરની અડફેટે એક વૃદ્ધનું મોત થયું છે। સારવાર દરમિયાન નાથભાઈ પરમાર નામના વૃદ્ધનું મોત થયું। ચાર દિવસ અગાઉ રખડતા ઢોરની અડફેટે વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા। કુંભારવાડા મિલની ચાલીમાં રખડતા ઢોરને ત્રણ લોકોએ અડફેટે લીધા હતા। ભાવનગર શહેર અને જિલ્લામાં રખડતા ઢોરના કારણે અવારનવાર નિર્દોષ વ્યક્તિ જીવ ગુમાવે છે, તેમ છતાં તંત્રની આંખ ઉઘડતી નથી। રખડતા ઢોરની સમસ્યાથી હવે પ્રજાજનો પણ ત્રસ્ત છે। તો આ તરફ દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે। શહેરમાં જાહેર રોડ પર આખલાઓના યુદ્ધથી રાહદારીઓ અને વાહન ચાલકોના જીવ અદ્ધર થયા છે। જોધપુર ગેટ પાસે એક બે નહીં પરંતુ સાત સાત આખલા જાહેર રોડ પર ચડી આવ્યા। ચાર રસ્તા પાસે જ સાત આખલાઓ યુદ્ધ ચડ્યા। જાહેર રોડ પર સાત સાત આખલા બાખડતા સ્થાનિકોના જીવ તો તાળવે ચોંટ્યા જ, વાહન ચાલકો પણ થોડા સમય માટે થંભી ગયા। આખલાના યુદ્ધમાં કેટલાક વાહનોને નુકસાન પણ થયું છે। રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિકો ભારે પરેશાન છે। સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં તપાસ કરવામાં આવી રહી છે। મુંબઈ પોલીસના બે દિવસથી સુરતમાં ધામા છે। એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની ટીમની તપાસ હાલ તેજ થઈ રહી છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું આજે પણ સર્ચ ઓપરેશન સામે આવ્યું। ગઈકાલે તપાસમાં નદીમાંથી કારતૂસ મળી આવ્યા હતા। શોધકર્તા નદીમાંથી એક પિસ્ટલ અને એક મેગઝીન પણ મળી આવ્યું છે। 24 કલાકમાં હથિયારોની શોધ થઈ છે। પોલીસને બે રિવોલ્વર અને ચાર મેગઝીન 17 રાઉન્ડ મળ્યા છે। આરોપીઓએ ભુજ જતી વખતે રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી। તાજેતરમાં જ મુંબઈમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું અને આ કેસમાં તપાસમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું હતું। મુંબઈ પોલીસે કચ્છના ભુજથી માતાના મઢના મંદિર પરિસરમાંથી બે આરોપીઓને દબોચ્યા હતા। જોકે બંને આરોપીઓને લઈને મુંબઈ પોલીસ મહારાષ્ટ્ર રવાના થઈ ગઈ હતી, જ્યાં વધુ પૂછપરછમાં ફાયરિંગના કેસમાં સમગ્ર તપાસ સુરત સુધી પહોંચી છે। તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ ભુજ જતા પહેલા ગુનામાં વપરાયેલી રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી। હાલ જે અપડેટ સામે આવી રહી છે, હાલ દયા નાયક સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તેઓની ટીમ સાથે તપાસ કરી રહ્યા છે, પરંતુ હાલ જે પિસ્તલ અને કારતૂસ મળી આવવાને લઈને જે માહિતી આવી રહી છે, 24 કલાકની અંદર જે ગુનામાં વપરાયેલા હથિયાર છે તેને જપ્ત કરવામાં આવ્યા છે। મુંબઈ પોલીસ ગઈકાલથી જ સુરતમાં છે। આજે તેઓની તપાસનો બીજો દિવસ છે। એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ આ તપાસમાં જોડાયા છે। મુંબઈ કચ્છ અને તે બાદ હવે સુરત કનેક્શન આ ઘટનામાં સામે આવ્યું હતું। સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ, અંતમાં નજર કરીશું ટોપ 3 ખબરો પર। સુરતમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું આજે પણ સર્ચ ઓપરેશન। 24 કલાકમાં દયા નાયકની ટીમે કરી હથિયારોની શોધ, એક પિસ્ટલ મેગઝીન ડ્રોપ। વાપીમાં આપ નેતાનો પ્લાન, ભાજપ અગ્રણીના ઘરે પડાવી ધાડ, પ્લાન થયું રિશ્વડ, પકડાયા 9 આરોપીઓ, દાહોદની ધાડપાડુ ગેંગનો ખુલ્યો ગુનાહિત ઇતિહાસ। કચ્છ ભુજના કુકમા ગામે સામૂહિક આપઘાતથી અરેરાટી, માતાએ બે સંતાનો સાથે ટૂંકાવ્યો જીવન, આપઘાતનું કારણ હજુ અજ્ઞાત।